गुड मॉर्निंग फ्रेंड्स, હું આજે ત્રિવેદી અને આજે આપણે ધોરણ 12 સાયન્સ બાયોલોજીમાં મિત્રો ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર જિનેટિક્સના અગત્યના પ્રશ્નો આપણે જોવાના છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. ચેપ્ટર 6 આપણા માટે બોર્ડની એક્ઝામ અને એના એમસીક્યુ માટે આ એક ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, તો ધ્યાન આપીશું. આ ચેપ્ટર માંથી ડીએનએ ની બેવડી કુંતલમય રચના ની ખાસિયતો વર્ણવો એ પેજ 97 અને એ પ્રશ્ન 2-3 માર્ક્સ માં મિત્રો પૂછાશે. ત્યાર પછી ડીએનએ કુંતલ નું પેકેજિંગ વર્ણવો એ પેજ નંબર 99 ઉપર આપેલું છે અને એ 4 માર્ક્સ માં પૂછાશે. રૂપાંતરણીય સિદ્ધાંત વર્ણવો પેજ નંબર 100 અને એ 4 માર્ક્સ માં મિત્રો પૂછાશે. જમીન દ્રવ્યના માપદંડ વર્ણવો પેજ નંબર 103 અને આ ક્વેશ્ચન્સ 2 માર્કમાં મિત્રો બોર્ડમાં પૂછાશે. આદિ કોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણવો મોસ્ટ એમપી અને એ પેજ નંબર 109 ઉપર 3 માર્ક્સમાં મિત્રો આ ક્વેશ્ચન્સ પૂછાશે. એમાં આકૃતિ ખાસ ધ્યાન રાખજો. સુકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણવો પેજ નંબર 110 અને 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાશે. તો આ બેમાંથી બોર્ડમાં અચૂક તમારે આ પ્રશ્ન આવવાનો છે. જનીન સંકેતના ગુણધર્મો વર્ણવો એ પેજ નંબર 112 અને 3 ગુણમાં પૂછાશે. અને 8મા નંબરમાં ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશન ની પ્રક્રિયા વર્ણવો પેજ નંબર 114 અને 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. બીજું મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન લેક ઓપેરોન આકૃતિ સહ વર્ણવવાનો છે અને પેજ નંબર 116 ઉપર અને 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી 10મા નંબરમાં એચજીપી હ્યુમન જીનોટાઈપ એટલે કે એચજીપી લક્ષાંકો વર્ણવો અને પેજ નંબર 118 અને 2-3 માર્ક્સમાં મિત્રો પૂછાશે. એટલે એચજીપી માં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો છે. હ્યુમન જીનોમ ના વિશિષ્ટ લક્ષણો વર્ણવો એ પણ પૂછી શકાય પેજ નંબર 120 ઉપર અને 4 ગુણમાં પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ સવિસ્તાર વર્ણવો અને પેજ નંબર 121 ઉપર અને 4 માર્ક્સમાં મિત્રો પૂછાશે. મિત્રો બોર્ડમાં 50 માર્કના એમસીક્યુ 50 માર્કની થિયરી એની અંદર થિયરી અને એમસીક્યુ ની અંદર આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો બરોબર ધ્યાન આપજો કે ડીએનએ ફિંગરપ્રિન્ટ અને હ્યુમન જીનોમ ના વિશિષ્ટ લક્ષણો આ બંને માંથી એટલે કે એચજીપી અને ડીએનએ ફિંગરપ્રિન્ટ માંથી એક પ્રશ્ન તમારો અચૂક પૂછાશે. તો આ જે મેં આઈએમપી 13 પ્રશ્નો આપ્યા છે એ તમે કોન્ક્રીટ તૈયાર કરજો, એનાથી બહારનો એક પણ પ્રશ્ન મિત્રો નહીં હોય, બરોબર. અને આ સિવાયના બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ના વિડીયો તમે ન જોયા હોય તો અચૂક જોઈ અને એ જ પ્રશ્નો ખાસ તૈયાર કરજો, બરોબર મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ટૂંક સમયમાં નીટના આઈએમપી પેજ કયા છે એ એના સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો એન્ડ વિશ યુ બેસ્ટ ઓફ લક.